તો અહીંયા તો ડાયરેક્ટ આપણને થયા, બધા ભક્તો સાક્ષાત બાપાને રાડલીયા છે, બાપા યાદ કરતા હોય છે, એવા પ્રાતઃ સ્મરણીય ભક્તો છે. તો બધા હરિભક્તો તો એનો મહિમા તમે ના સમ, બહુ મોટી ખોટ છે. ભલે તમે ખાટી ગયા, તમે મનનું ધાર્યું કરાવો સ્વામી બાપા પાસે, અને કોઈને કાઢો ને કોઈને મૂકો ને બધું એ બધું ઠીક છે. બધું સ્વામીના લાડીલા બધા, હા સ્વામીનો સંબંધ છે થયો છે. ભલા સ્વામીની મોજડી અહીં પડી હોય તો એના ઉપર કોઈનું પગ ના પડે એટલા આપણે રોકી સ્વયંસેવક લાઈન કરે, આમ કોર્ડન કરે, જો આ સ્વામીની મોજડી પડી છે કોઈ પગ એના ના પડે. પણ સ્વામીના હરિભક્તો પર પગ પડે એનો વાંધો નહીં, હરિભક્તો મોજડી જેટલાય નહીં બાપાની, બાપાના કપડાં વસ્ત્ર જેટલાય નહીં હરિભક્તો. વસ્ત્ર મોજડી ક્યાં નામ દે છે, આપણે તો પ્રમુખ સાહેબ નામ દઈએ છીએ, ધ્યાન કરીએ, માનસિક કરીએ છીએ, એમની આજ્ઞા પાડીએ છીએ, ભજન કરીએ છીએ, તો કેટલા ઘણા સાહેબ મોજડી કેટલા આગળ તમે છો. એટલે મોજડીને મહિમા સમજો, પણ હરિભક્તોને એનાથી વધારે મહિમા સમજો, એને એ સમજાવતું. મોજડી હાથ પામ રાખે અને હરિભક્તોને મોજડી મારે, પોતાની મોજડી કાઢી લગાવે, આવું છે. એટલે આપણે ભૂલ ખાઈએ છીએ. ભગવાન ભક્તો જે યોગીઓ પાસે ને ભલા સ્પેશિયલ ટ્રેનો અમે ગયા હતા, 56 સ્પેશિયલ ટ્રેન પોન્ડિચેરી પહોંચ્યા, અને ત્યાં બાપાને નાવન બીજી વાર નાવન થયું, કેમ કે પેલું બધું ટાઈમ સચવાય નહીં ને એ રીતે. પછી અમે કોણ જાણે ખબર નથી, હજુ સમજ પડી નહીં કેમ પાછા રહી ગયા. બધા આશ્રમ જોવા ગયા હતા અને અમે હું ને જસભાઈ બે કઈ રીતે મોડા થઈને શું થયું, હું બધા જતા રહ્યા પૂજા કરતા. પછી બાપા અમને જોયા અને બોલાયા અહીંયા આવો, કે અમે દોડ્યા. બાપા કે ટ્રેનની પ્રદક્ષિણા કરવી છે ટ્રેનની, અને મીટર ગેજ હતી એટલે બોલા આમાં 800 પેસેન્જર હતા, હવે આમાં ટ્રાન્સફર એટલે ડબ્બા લાંબા 18 ડબ્બા હતા લાંબા લાંબા, આટલી એક એક ડબ્બો આ લેન્થનો 18, એક કિલોમીટરની થાય પ્રદક્ષિણા. દોઢ પ્રદક્ષિણા કરી બાપાને, પછી દંડવટ કરવા લાગ્યા. પ્રદક્ષિણા કરતા હોય તો અમને કોઈ બહુ વિચાર ના આવ્યો, આ ફરવા જાય પગ છૂટા કરવા બાપાને નીકળ્યા. પણ દંડવટ કર્યા ત્યારે ખબર પડી કે આ પ્રદક્ષિણા પ્રદક્ષિણા છે, ફરવા નથી નીકળ્યા. હા દંડવટ કરતા રહે. પછી અમે કહ્યું આપણે લાલભાઈ છે ને, હા જસભાઈ જો એક્ઝેક્ટ આપણે ફેસ સાંભળ, તો એમને કહ્યું બાપા કોને દંડવટ કર્યો, બાપા કે હરિભક્તોને. જજો કે હરિભક્તો તો આશ્રમ જોવા ગયા છે, બાપા કે એમનો સામાન છે ને. જસ્ટ ઇમેજિન હરિભક્તોને સામાન્ય દંડવટ, કેમ હરિભક્તોને સામાન્ય એટલે હરિભક્ત જ એવું માને, કેવું કહે. આટલે હદ સુધી આપણે જઈ શકીએ, આપણે તો સામાન કપડાં ને બધા મહિનો થઈ ગયો તો એટલે બધા ગંદા થઈ ગયા, ત્યાં ધોવાનો ક્યાં વારો હોય, એટલે લોચો એક બાજુ ભેગવા કરતા ગયા હોય, એક બાજુ વાપરતા ગયા, એક બાજુ ભેગવા, એને આપણે તો એ જ દેખાય. આપણે બાપા દંડવટ કરે, બાપા ચંદનની વાસ આવે અંદર, આપણે દુર્ગ પરસેવોની વાસ આવે એટલો. એટલે પછી લેવાઈ રીતે બંધિયા ગામ છે ગોંડલ પાસે, ત્યાં યોગીઓ ભેગા હતા, યુવકો ફરતા બધા, એમાં કેટલા યુવક તો ત્યાં ગોંડલમાં એક બે યુવક છે ને
સિનેમા જોઈ આવ્યા, ગોંડલ મંદિરમાં ઉતારો બાપા ભેગા સિનેમા જોઈ આવ્યા. તો બાપા એને દંડવત કરતા હતા. હા, એક ભગત હતા મારી સાથે, એટલા બેકાર તમારા વાત જવા દો. અમે છે ને યોગી આપા અમદાવાદ ગયા, બધું સામાન મારી પાસે, મતલબ પોટલા બધા 14 પોટલા અને વજન દાતા, હા કે જમી જાય તમે, પછી મારે લઈ જવાનું. અને ઓલે અમે બોચાની ટ્રેનમાં બેઠા, એ વાસત ભેગી કરીને, વાસત મેઇન લાઇનમાં આવે, પછી ટ્રેન જ બગડી લો, એના એન્જિનના વ્હીલ નીકળી ગયા આગળ, એન્જિનના વ્હીલ એ માઇલ સુધી જતા રહે ગબડતા હતા. મારે વાસત પહોંચવાનું બીજો કોઈ સોર્સ નહીં, તે ગાડી આવી નથી અમારતા, તમે બધા વ્યવસ્થા કરી આપે ભક્ત વસલ સાહેબ, કરું છું. અને આપણે તો આપણું શું ક્લાસ, પાર્ષદ કોણ આપણું માને. તો પછી રસ્તા ઊભા રહ્યા, એટલે ખટારાવાળા આવે જાય એને એ લિફ્ટ આપે એ રીતે કર્યું. તેમાં એક બચારો પાંચમો છઠ્ઠો ખરડો કંઈ દયા આવીને સામાન ભર્યા ને ગયા, વાસત સ્ટેશન પહોંચાડ્યા. પછી યોગ્ય ડબ્બો હતો એલો પ્રસાદીનો, પિત્તલનો ડબ્બો રાખતા, એમાંથી મેં ઓલા ભગતને કહ્યું કે આ પ્રસાદ કાઢો, ત્યાં સાથે વાત કરતો હતો. એટલે પ્રસાદ લાયા, મેં શંકા તો આટલું વજનદાર લાડુ ના હોય, મેં તો આપણે તો એવું કહ્યું અમે આટલો નકામો હશે બેકાર હશે, આપ્યો મેં એને પ્રસાદ લોયા સાવ કહીને. પછી ઓલો હસલે, વિનુભટ વિનુભટ ટોટડું બોલતા, વિનુભટ વિનુભટ શું છે, પથ્થર આપે, પથ્થર ભરીને આપે. મેં તો જે ગુસ્સો ચડ્યો ને, એક તો એને ઉપકાર ઉપર અપકાર, અને આપણી રીત તો અપકાર ઉપર ઉપકારની છે, અને એટલે ઉપકાર ઉપર અપકાર, આવું પથ્થર એ ના આપ્યા તો એને ક્યાં માગ્યું તું, આપીને આવું પથ્થર આપવાને, પથ્થર ભરીને આપે લાડુને બદલે, શું કરું. પણ તોય એવાન યોગી આપા શું બોલ્યા કે લાવો થારી લાવો, આવના આપણે પગ ધોવા છે, ચરણ પીએ છે. બધા ઘા કહી ગયા કે આ બાપા શું બોલે છે, આની ચરણ આના ચરણામૃત લેવાના, કેવું કહે એ કઈ સંબંધ કોનો થયો છે, બસ સંબંધ એવા બધું બાજુ સંબંધ થયો, બસ બીજું બધું તો બાજુ, બીજું કાંઈ ના જુઓ, નહીં તો ગોથા ખાશો. આ ચાવી છે આ સંબંધનો મહિમા, આવી વાત છે. એટલે આપણે પણ હરિભક્તો જે સમસ્વરૂપ એકતા, આ બધું ક્યારે આવશે, સંબંધનો મહિમા હશે ને, તો સમસ્વરૂપ એકતા આટલી મેઇન વાત જે યોગી આપણે 20 વર્ષ સુધી કરી છે. પણ આવી વસ્તુ પણ સંબંધનો મહિમા છે ને તો જ આવશે આ, અને આવશે ને જડબે સલાટ આવશે, પછી મટશે નહીં. પણ બાદ બાકીનું મહિમા હશે તો આ બુદ્ધિથી આપણે આ બધું કેલ્ક્યુલેશન કરતા આવીશું, તર્ક વિતર્ક કરતા આવીશું, કલ્પના કરતા, એ બધો મહિમા છે ને એ નહીં ટકે. સંબંધનો મહિમા એક કેવો છે તો ખાટી જઈશું. એ સંબંધ મહિમા મેઇન ચાવી છે. આપણા દરેક ભક્તો પરોક્ષમાં સંતો કબીરને તુલસીદાસને આપણે ગુરુ નાનકને બધા સંબંધનો મહિમા, હા એના ઉપર ગયા છે. તો આપણે તો રોકડું ભગવાન પોતે જ પૃથ્વી પર આવ્યા, એના સંબંધવાળા બધા છે. એટલે આવું બધું મનમાં કાઢી નાખો, આ સમજો દાસભાવ આવશે. દાસભાવ એટલે અહીંયા જ અક્ષરધામ, આવવા જવાનું રહેતું જ નથી સહેજાનંદ સ્વામી.